सदानन्दाम्बोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्बो जन्मच्छदसदृशशोबाक्षियुगल कृपापारा वार श्रितसकलजीवाति सुखदो महाश्रेयो मूर्तिर् जयति सहि नारायणमुनि वर्निवेशरमणीयदर्शनं मन्दहासरुचिरात्नाम्बुजम् पूजितं सुरनरोतमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય શ્રી હરિકૃષ્ણ મહારાજની જય શ્રી ગણેશ જય બધાય સ્વામી નારાયણ ગઈકાલ શું વાત આવી હતી બરાબર મહારાજે એવું કીધું કે અમારા મનમાં બે વાર્તા છે જ્યાં અમારું મન અટકી જાય છે હંમેશા મન અટકવા માટેની લિમિટેશન છેલ્લી એ હોય છે કે જ્યાં મને સૌથી શ્રેષ્ઠ વસ્તુ માનેલી હોય જે મેં ગઈકાલ કીધું હતું ભગવાને સૌથી શ્રેષ્ઠ એ માનેલું છે તેજને મધ્યે ભગવાનને જોયા કરવા આ સૌથી શ્રેષ્ઠ માનેલું છે માળા કરો તપ કરો સેવા કરો મંદિરે આવો કથા કરો કથા સાંભળો પાઠ કરો એ બધાયમાં જેટલી આધ્યાત્મિક પ્રવૃત્તિ છે એમાં શ્રીજી મહારાજે સૌથી શ્રેષ્ઠ માનેલી પ્રવૃત્તિ તેજને મધ્યે ભગવાનની મૂર્તિને જોયા કરવી આ સૌથી મુખ્ય પ્રવૃત્તિ છે શ્રેષ્ઠ પ્રવૃત્તિ માળા કરે છે સારું છે તપ કરે છે સારું છે કથા કરે છે બહુ સારું છે કથા સાંભળે છે બહુ સારું છે મંદિરે આવે છે બહુ સારું છે આઠ વાગ્યા સવારના સાડા સાત થયા કોન્ફરન્સમાં જોઈન્ટ થઈ ગયા બહુ સારું છે ઓનલાઈન કથા સાંભળવા બેસી ગયા બહુ સારું છે પાંચ વખત કથાનું રિપીટેશન કરી દીધું બહુ સારું છે પણ તેજને મધ્યે ભગવાનની મૂર્તિને જોયા કરવી એના જેટલું સારું આધ્યાત્મ માર્ગમાં કશું નથી એવું ભગવાનનો કહેવાનો અર્થ છે એનો અર્થ એ પણ નથી કે એને છોડીને બીજું થાય છે બધું વ્યર્થ છે એ કરવા માટેની આ બધી પ્રક્રિયા છે આમાંથી જ એક દિવસ એવું થશે આવી વાત આપણે સાંભળ્યા કરીશું એટલે એક દિવસ એવો આવશે કે તેજને મધ્યે મૂર્તિ જોવા માટેની આપણને તાલાવેલી જાગશે પહેલાં તો ભૂખ જાગશે કે મારે તેજને મધ્યે મૂર્તિને જોયા જ કરવીશ બીજું મારે કશું જોવું નથી એ જ જોવું છે એવું આપણું લક્ષ બંધાશે અને લક્ષ બંધાશે એટલે આપણો પ્રયત્ન થશે પ્રયત્ન થશે એટલે એ તરફના આપણે એવા સંતો ભક્તોને જોશું એની કૃપા મેળવવા પ્રયત્ન કરીશું અને એ તરફ આપણે આગળ વધીશું એટલે મહારાજે આ એક કીધું આ પહેલું અનુસંધાન આપણે રાખવા જેવું છે હજુ શ્રીજી મહારાજ પોતાના અનુસંધાન જે કહેશે પાછળ છે પણ હું અત્યારથી જ આપણું અનુસંધાન શરૂ કરું છું કે આપણે એ અનુસંધાન રાખવાનું છે કે તેજને મધ્ય મહારાજ બિરાજમાન છે ને એને મારે જોયા કરવાના છે વધુમાં વધુ મારો ટાઈમ ભક્તિ કરતા અથવા તો કોઈ સંસારનું કાર્ય કરતા પણ મારી વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં તેજને મધ્ય મહારાજને જોઉં એ મારી મેઇન પ્રવૃત્તિ છે બીજું આવે શ્રીજી મહારાજનું મન બીજે અટકે છે એની વાત આપણે સાંભળીએ બહુ અગત્યની વાત છે બીજું મહારાજે પહેલા વિભાગની અંદર સાકારપનાની પ્રતિ પણ કીધેલી કે ભગવાનને ક્યારેય નિરાકાર ન જાણે એ વાત ઉપર મેં વધારે પ્રકાશન એટલે નથી કર્યું કે આપણા સંપ્રદાયમાં ભગવાન સ્વામિનારાયણની કૃપાથી એક પણ વ્યક્તિ ભગવાનને નિરાકાર માનતો એવો નહીં હોય અવતારી અવતાર મહારાજને બીજા અવતાર જેવા માનવાવાળા આ સંપ્રદાયમાં છે શ્રીજી મહારાજને બીજા અવતારોથી નોખા સમજવા એવા પણ આ સંપ્રદાયમાં એવી સમજણોવાળા છે પણ શ્રીજી મહારાજ સાકાર છે કે નિરાકાર એ પ્રશ્ન આ સંપ્રદાયમાં છે જ નહીં એ મૂળમાંથી જ નીકળી ગયો છે દરેકને સ્વામી એણ સંપ્રદાયનો જે આશ્રિત છે દરેકના માઇન્ડમાં એક વસ્તુ બહુ ફિટ છે કે શ્રીજી મહારાજ સદા સાકાર છે એવું વૈષ્ણવોમાં બધે નથી શ્રીમદ્ ભાગવતના મોટા મોટા વક્તાઓ પણ ભગવાનને નિરાકાર નિરૂપણ કરે છે એ હંમેશા એવું બોલતા હોય છે કે નિરાકાર નરાકાર થયા મોટા મોટા સત્પુરુષો પણ ભગવાનની જેને પ્રતીતિ આવેલી છે એને પણ ભગવાનને નિરાકાર રૂપે જોયા છે ભગવાનના તેજને જોયું છે એટલે એને સાકારપણાની જેમ કે આત્માનંદ સ્વામીની વાત અત્યારે સવારની કથામાં ચાલે છે સવારે જે શ્રીજી સ્વામી એમના હરીલા અમૃતની કથા કરતા એમાં આત્માનંદ સ્વામી આત્માનંદ સ્વામી નિરાકાર બ્રહ્મને જ માને છે છતાંય તાકાતવાળા સત્પુરુષ છે પણ ભગવાનનો મત એ નથી અને આપણા સંપ્રદાયમાં એ નિરાકાર ઉપર ફોકસિંગ નથી એટલે મેં એની ઉપર જાજુ વિવેચન કર્યું નથી પણ આપણે તેજને મધ્યે મહારાજને જોવા આ આપણું એક અનુસંધાન આમાંથી મહારાજ પાસેથી મેળવવાનું છે એનાથી શ્રેષ્ઠ આ સત્સંગમાં કશું નથી એ પણ આપણે ધારી રાખવાનું છે હવે બીજી વાત મહારાજનું મન બીજે ક્યાં અટકે છે સાંભળો સ્વામિનારાયણ હરે અને બીજું એમ જે એવા જે ભગવાન તેને અર્થે જે તપને કરતો હોય તથા યોગને સાધતો હોય તથા પંચ વિષયના અભાવને કરતો હોય તથા વૈરાગ્યવાન હોય ઇત્યાદિ જે સાધન તે ભગવાનની પ્રસન્નતાને અર્થે નિર્દંભપણે કરે તે ગમે અને એવાને દેખીને અમારું મન રાજી થાય છે જે એને સાબાસ છે જે આવી રીતે વર્તે છે મહારાજ કે તપ કરે કયા ભગવાનને રાજી કરવા જે તેજને મધ્ય ભગવાન છે એ ભગવાનને રાજી કરવા તપ કરે યોગ સાધે પંચ વિષયનો અભાવ કરે વૈરાગ્યવાન એટલે કે વૈરાગ્યની વૈરાગ્યના રૂપમાં વર્તે પણ મહારાજ કે જે જે કરે એ ભગવાનની પ્રસન્નતાને અર્થે કરે નિર્દંભપણે કરે બહુ ભારે શબ્દ છે આ જે હમણાં જ ગઢડા અંત્ય પ્રકરણનું છવ્વીસમું વચનામૃત ગડડા અંત્ય પ્રકરણનું છવ્વીસમું વચનામૃત એની અંદર શ્રીજી મહારાજ શ્રીજી મહારાજ એક જગ્યાએ એમ કહે છે હા ગરડા મધ્યનું છવ્વીસમું વચન સાંભળો અને દંભ ન ગમે મહારાજને કેટલી વસ્તુ ના ગમે એમાં શ્રીજી મહારાજ કહે છે દંભ ન ગમે દંભ તે શું પોતાના હૃદયમાં ભગવાનનો નિશ્ચય ભક્તિ અને ધર્મ તે થોડા હોય અને બીજા આગળ પોતાની મોટપ વધાર્યા સારું ઉપરથી તો તેને બહુ જ આવે તે ન ગમે અહીં મહારાજ કે છે તપ કરતો હોય કે યોગ સાધતો હોય કે પંચ વિષયના નિષેધને કરતો હોય કે વૈરાગ્યવાન હોય પણ જે કાંઈ કરે એ ભગવાનની પ્રસન્નતાને અર્થે કરે કરે છે બધું સારું નથી દારૂ પીતો નથી ચોરી કરતો નથી માંસ ખાતો મંદિરે પણ આવે છે સાધુનો સમાગમ પણ કરે છે ત્યાગી થઈને ભગવું કપડું પણ પહેર્યું છે કથા પણ કરે છે શાસ્ત્રોને સારી રીતે જાણે પણ છે હરિભગત છે તો એ શાસ્ત્રને સારી રીતે સાંભળે પણ છે એ પ્રમાણે વર્તે પણ છે પોતાનું સર્વસ્વ ભગવાનને અર્પે પણ છે છતાંય પણ ભગવાનની પ્રસન્નતાને અર્થે આપણે બધા મુમૂક્ષું છીએ આપણું જીવન એક લેબોરેટરી છે રિસર્ચ સેન્ટર આધ્યાત્મિકતાનું રિસર્ચ સેન્ટર આપણું જીવન પોતાનું જ છે પોતાની લાઈફ એ લેબ છે રોજ આ આત્માને ચેક કરવો પડે જ્યારે કોઈ પણ મોમુક શરૂઆત કરે છે ને ત્યારે ભગવાનને રાજી કરવા માટે જ કરે છે તપ કરતો હોય સેવા કરતો હોય મંદિરે આવતો હોય સાધુ થવા નીકળ્યો હોય સાધુ થયો હોય ઉપદેશ કરતો હોય અમે ત્યાગ આશ્રમમાં હોઈએ જે કંઈ કરીએ ને લક્ષ એક જ હોય છે તમે ગ્રહસ્થ તમારું લક્ષ એક જ હોય છે રાજી કોને કરવા છે ભગવાનને ભગવાનને અને સાધુને મોટા પુરુષને પણ આપણે સાચા ભગવાનુક્ષો છીએ ખરા મોમુક્ષો છીએ પણ પ્રોબ્લેમ ક્યાં થાય છે સાંભળો શ્રીજી મહારાજ હરિચરિત્ર સાગરની અંદર બહુ સરસ એક ઉપદેશ આપે છે જેનાથી ખ્યાલ આવશે કે ક્યાં ફેર પડી જાય આપણી શરૂઆત બધાની બહુ સારી હોય છે પણ ધીરે ધીરે આપણી શરૂઆતમાં ઝેર ભળતું જતું હોય છે જે ભગવાનને નથી ગમતું એ ઝેર કયું એ સાંભળો શ્રીહરિએ દંભીની ઓળખપત્રમાં લખતા કહ્યું કે મનમુખી અને દંભી ભક્ત મારા ધામને પામતો નથી જે નિર્દંભ વર્તે છે તે જ મારા ધામને પામે છે પૂજાવા માટે દંભ થતો હોય છે પૂજાવા માટે પૂજાવા માટે કહેતા સારા દેખાવા માટે જીવ શરૂઆત કરે છે ભગવાનને રાજી કરવા થઈ જાય છે એવું કે પાંચ પચીસ માણસો આજુબાજુના એના વખાણ શરૂ કરે કારણ કે તપ કરતો હશે સેવા કરતો હશે ને કથા કરતો હશે આજે હું કથા કરતો હોઉં મને પાંચ પચીસ હરિભગત એવો રિવ્યુ મોકલે સ્વામી કથા સારી થાય છે તો મને આનંદને જુસ્સો આવે પણ મને પાંચ પચીસ એવું મોકલે કે તમે હું આ કેસેટની જેમ બોલ્યા કરો કંટાળી જવાય છે થાકી જઈએ છે પાંચ પચીસ મોકલે એટલે મારો પાવર ડાઉન થાય તો ચાલે કે આ હરિભક્તો રાજી ન થયા એટલે મારી ઉપર શ્રીજી મહારાજ રાજી ના થયા આવા ભાવથી હું જો પાછો પડું તો યોગ્ય છે પણ મને જો એવો ભાવ થાય કે આ મારી વાતને સમજી ના ગયા મારી કિંમત કરી ન શક્યા અને હું એવી રીતે પાછો પડું છું તો કથા કરવાની પદ્ધતિ પણ મારા કલ્યાણ માટે કામની ન થઈ તમે કાંઈ સત્સંગનું કાર્ય કર્યું અને એ કાર્યને પાંચ જણે વખોડી નાખ્યું એટલે કે ના બિરદાવ્યું અને તમને એમ થયું કે આ પાંચ હરિભગત કુરાજી થયા બહુ ખોટું થયું આના હૃદયમાં હૃદયમાંરાયન મહારાજ કુરાજી થયા એવી રીતે તમે દુઃખી થયા અને પાછા પડે યોગ્ય છે પણ આ પાંચે ના કીધું એટલે આપણી કિંમત શું એટલે સમજવાનું કે આ હું કિંમત માટે કરતો હતો આ કિંમત મારે મહારાજ પાસે નહોતી કરાવી આ કિંમત મારે આ પાંચ પાસે કરાવવી હતી કહેતા ભગવાનના ભક્તએ હંમેશા જે કાંઈ આપણે કરીએ છીએ આપણે સારામાં મુક્ષું છીએ એટલે અંતર્દ્રષ્ટિવાળા સતત રહેવું જોઈએ આપણું લક્ષ જતે દિવસે બદલાઈ ન જાય ભગવાનને રાજી કરવાનું તાન પડતું મૂકી આપણી આજુબાજુના સંતો ભક્તો આગળ ઉપસી આવવા માટેની એક એક માઇક તીવ્રતા હૃદયમાંથી ઉઠતી બંધને યુક્ત તીવ્રતા મુક્ત ભાવની તમામ ક્રિયાઓ કરાવે જો સેવા કરાવે તપ કરાવે પંચ વિષયનો નિષેધ કરાવે વૈરાગ્ય રખાવે પણ બંધન કરાવે કે આ પાંચ ભક્તો પચીસ ભક્તો બીજા આગળ વાત કરવા જોઈએ કે અમારા તો આ ખરા આવો હૃદયમાં એક ઊંડો ઘાટ ગરી જાય સાપ ગરી જાય ઝેર ગરી જાય એને દંભ કહેવાય આને દંભ કહેવાય કરે છે એને કર્યું ત્યારે કોઈને બતાવવા નહોતું કર્યું કર્યું તું ત્યારે સાચા ભાવથી જ શરૂઆત કરી હતી કે મારે ભગવાનને રાજી કરવા છે પણ એ જ્યારે કરતો ગયો એમ જે નિર્દોષ સંતો ભક્તો એની આજુબાજુમાં છે કે જેને ગુણ લેવાની ટેવ છે એવા નિર્દોષ સંતો ભક્તો એના ગુણોને બિરદાવશે કે તમે તો બહુ તપ કરો છો તમે તો બહુ નિર્માણી છો બહુ સેવાવાળા છો બહુ ભજની છો તમે તો બહુ મોટા દાનવીર છો તમારું સર્વસ્વ ભગવાનને સાધુન અર્થે કરી રાખ્યું છે એટલે ધીરે ધીરે ફણગો ફૂટશે પછી લક્ષ શું બની જશે કે વધુમાં વધુ મારી વાતો આ સંતો ભક્તો કરવા જોઈએ સભામાં એક ભગતના વખાણ થાય છે અને આપણે પણ એ જ સભામાં બેઠા છીએ અને નિર્માણીપનાની વાત થાય છે નિર્માણીપણે એ ભગત જેમ વર્તે છે એમ જ આપણે વર્તી છે હૃદયમાં એ વખતે સંકલ્પન થાય કે મારા પણ વખાણ થાય તો સારું એટલે સમજવાનું કે મારું નિર્માણીપનાનું સાધન દંભેયુક્ત છે હું ત્યાગી છું ગુરુજી જેવા મોટા પુરુષ વખાણ કરતા હોય કોઈ વ્યવહારની અંદર સંતો બહુ સારા હોય કોઈ કથાકાર સારા હોય અને એના વખાણ થતા હોય હું એ સભામાં બેઠો છું અને મને એવો સંકલ્પ થાય કે ગુરુજી આ સ્વામીના વખાન કરે છે તો મારી પણ થોડી વાત આ સભામાં કરે તો સારું એટલો સંકલ્પ જ થાય એટલે સમજવાનું કે મારું સાધન ચોક્કસ સારું છે પણ વાળું છે ઝેરવાળું છે દંભવાળું છે શ્રીજી મહારાજનું મન મારી ઉપર અટકી જાય એવું નથી આ પોઝિશન જે તેજને વિશે મૂર્તિ છે ત્યાં જે મહારાજનું મન અટકે છે એ મહારાજનું મન આવા સાધુને આવા ભગતને જોઈને અટકે છે બહુ જ કઠન સાધના છે આ બહુ કઠણ સાધના છે કારણ કે આપણે બધું સારું કરીએ ને ત્યારે આપણા બહુ વખાણ થવા લાગે ને પછી એવી અપેક્ષા જે ના રેવી આ સમાજ પાસે બહુ કઠણ છે અતિ કઠણ હૃદયથી ના રેવી ઉપરથી ના રે એ જુદી છે હૃદયથી સંકલ્પથી પણ નારે કારણ કે આ તો પોતે પોતાને જ જ ઓળખવાનું છે ને આ ઝેર પડ્યું પડ્યું હોય હોય તો તો મારી અંદર નડવાનું નડવાનું કોને મને નથી નડવાનું સમાજ તો મને સારો કહીને છૂટો થઈ જશે સમાજ તો મને સારો કહીને બહુ સારી રીતે બિરદાવીને એ તો સુખી થઈ જશે એને તો બધા બહુ ગુનો મળી જશે મારી અંદર હશે એટલા પણ મને જે ઊંડી ઊંડી એ વાસના રહી ગઈ એ મને જન્મ અને મરણનો હેતુ થશે એ મને બંધનમાં લેશે શ્રીજી મહારાજ કે છે દંભ દંભી પુરુષ બીજાને પ્રતીતિ આવે તેમ વર્તે દંભી પુરુષ શું કરે હંમેશા એવું વિચારે મારી બાજુવાળાનું પ્રતીતિ લાવી દો કે હું કેવો છું આ દંભી માણસનું લક્ષણ છે અને આ લક્ષણ એવું છે ને કે સારા સારા મોમુક્ષો જો પોતામાં ચેકિંગ પોઈન્ટ ઉપર મુકશે ને તો નાઇન્ટી એઈટ પરસેન્ટની અંદર આ લક્ષણ નીકળશે નાઇન્ટી એટ પરસેન્ટ સારામાં સારા જે મોક્ષું હશે ભગવાનને જ આપણે રાજી કરવા છે એવું જે રાત ને દિવસ આપણે બધા કહેવાન સાંભળવા વાળા એ આપણા હૃદયમાં જો આ મીટરને મૂકીશું તો નાઇન્ટી એટ પરસેન્ટમાંથી આ વેવ્સ ઓટોમેટિક પ્રગટ થશે બહુ અઘરો વેવ્સ છે હિમાલયની અંદર બરફમાં બેસવા કરતાંય કઠણ છે તપ કરવા કરતાંય કઠણ છે એટલે શ્રીજી મહારાજે શું કીધું તપ કરતો હોય યોગ કરતો હોય પંચવિષયના અભાવને કરતો હોય આટલું બધું કરતો હોય પણ નિર્દંભપણે કરતો હોય બહુ કઠણ સાધના જો દંભી પુરુષ બીજાને પ્રતીતિ આવે તેમ વર્તે સત્યને ત્યજી જે વર્તન થાય તેટલો દંભ જાણવો દંભીમાં અપાર કલા રહેલી હોય છે તે કોઈ જનના કળ્યામાં આવતી નથી દંભીનું કલ્યાણ થતું નથી દંભ ન રહે તે માટે અમે વારંવાર વર્તન બદલીએ છીએ ભગવાન આવા વર્તન બદલતા કે જેનાથી દંભ કઢાઈ જાય સાંભળો વડતાલમાં શ્રીઅરીએ વાત કરતા કહ્યું અમને પ્રસન્ન કરવા દિલ ચોર્યા વિના જે કઈ કરે છે તેના ઉપર પ્રસન્ન થઈએ છીએ જાતિ કુજાતિ જોતા નથી દિલ ચોર હોય તેને કનિષ્ઠ માનીએ છીએ સત્સંગ કરવામાં જેટલું દિલ ચોરાય છે તેટલી હેતમાં કસર રહે છે નિર્દંબ આચરણ અમને ગમે છે જો નિર્દંબ આચરણ ભગવાનને ગમે છે શ્રીહરિયે જેતલપુરમાં મોલ ઉપર વાત કરી કે દંભી જેટલું કંઈ કરે છે તે લોકને દેખાડવા કાજે કરે છે ભગવાનને રાજી કરવા નહીં કોને લોકને દેખાડવા ધ્યાન ના રાખીએ તો આ સારું કરીએ એમાંય આવું થઈ જાય હા ભગવાન જગાડે છે ભગવાનનું મન આપણી ઉપર અટકી જવું જોઈએ જે પુરુષોત્તમ નારાયણનું મન ચિદાકાશ ને મધ્ય મૂર્તિમાં અટકે છે એ પુરુષોત્તમ નારાયણનું મન આપણી અંદર ત્યારે જ અટકે કે આપણું લક્ષ કેવળ ભગવાનની પ્રસન્નતા જ હોય ભગવાનના મોટા પુરુષની પ્રસન્નતા જ હોય ને પ્રસન્નતા એ કાંઈ વખાણ કરવાનો વિષય નથી શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામી હતા મુક્તાનંદ સ્વામીને શ્રીજી મહારાજે વચનામૃતની અંદર હમણાં જ મુક્તાનંદ સ્વામીની જ્યારે જયંતી ગઈ ત્યારે મેં આ વિષય ઉપર થોડી ઘણી વાતો કરી હતી કે વચનાવૃતમાં શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામી માટે કેટલા બધા બિરુદો આપ્યા છે મુક્તાનંદ સ્વામીમાં અમને અસાધારણ હેત મુક્તાનંદ સ્વામીની મહારાજ કે મુક્તાનંદ સ્વામીનો અમે જે દિવસથી લોજપુરમાં દીઠા હતા ત્યારે જેવો એમને શ્રદ્ધા અને વૈરાગ હતો એવું ને એવી શ્રદ્ધા આ જ દિવસ સુધી છે મંદ તો જરાય પડ્યા જ નથી ચડતો ને ચડતો રંગ છે શ્રીજી મહારાજ કે આ મુક્તાનંદ સ્વામી એવા છે કે એને ગમે એવી ધન દોલત સ્ત્રી આદિકનો યોગ થાય તો એમાં બંધાયવા નથી મહારાજ કે છે અમને આગલા વચના આવશે અંત્યના તેત્રીસમાં પાંત્રીસમાં મુક્તાનંદ સ્વામી મહારાજ કે જ્યારે ઘાટ સંકલ્પનું બળ થાય ત્યારે મુક્તાનંદ સ્વામી જેવા મોટા પુરુષના નામ લઈને એને પ્રાર્થના કરવી મુક્તાનંદ સ્વામીની બિરુદ મહારાજે આપ્યું હતું જો મહારાજ કે રામાનંદ સ્વામીના દર્શન નહોતા થયા એ મોરે અમે મુક્તાનંદ સ્વામીની આજ્ઞામાં નવ મહિના રહ્યા એવા મુક્તાનંદ સ્વામી આવા મુક્તાનંદ સ્વામી મહારાજ કે મુક્તાનંદ સ્મીને સમજનનું અંગ મહારાજ મધ્યના બાસઠમામાં કે દાસત્વના અંગવાળા તો મુક્તાનંદ સ્વામી ગોપાલંદ સ્વામી બે છે આવા મુક્તાનંદ સ્વામી એ મુક્તાનંદ સ્વામીને શ્રીજી મહારાજ ઘટપુરની સભામાં એમ પૂછે છે કે સ્વામી શેર ચોખા હોય શેર ચોખા એમાં કેટલા માણસો જમે શેર ચોખામાં કેટલા માણસો જમે ત્યારે મુક્તાનંદ સ્વામી કે મારા શેર ચોખા હોય તો પાંચ માણસ જમે મહારાજ કે સ્વામી તમે આવવાનાવા તમને કઈ ખબર પડે છે કે નહીં શેર ચોખામાં થોડા કઈ પાંચ માણસ જમે શેર ચોખામાં તો દસ જમે મારા દસ જમે કે કેટલા જમે દસ મહારાજ કે સ્વામી તમે આવવાનાવા કઈ દસ માણસો થોડા શેર ચોખામાં જમે શેર ચોખામાં હો માણસ જમે મહારાજ હો જમે કે હું સ્વામી તમે આયા અમાર ભેગા કર્યા કરો છો શેર ચોખામાં પાંચસો માણસ જમી જાય હા મહારાજ પાંચસો જમી જાય સ્વામી હું ગભગોળા માર્યા કરો છો શેર ચોખામ પાંચસો જમતા છે શેર ચોખા તો એકલો ખાઈ જાય એક કાઠી એક જ જમે હા મહારાજ એક જમે મહારાજ કે સ્વામી ગજબનું છે શેર ચોખામાં પાંચ જમે તોયા દસ જમે તોયા પચાસ જમે તોયા સો જમે તોયહા પાંચસો જમે તોય હા અને એક જમે તોય હા મુક્તાનંદ સ્વામી કે મારા તમે ધારો તો ભાતનો અડધો દાણો કોઈ ખાઈને એનું પેટ ભરાઈ જાય તમે ધારો તો ભાત ખાધા વિના એની સુગંધથી પેટ ભરાઈ જાય પ્રભુ હવે આટલા વખાણ એક બાજુ પર મુક્તાનંદ સ્વામીના હમજન બધા થયા હોય અને એ સભામાં મુક્તાનંદ સ્વામીને આવું સ્વીકારી લેવું આ નિર્દંભપણું મહારાજ આમ કે સ્વામી આ શું છે મહારાજ રૂમાલ છે આ રૂમાલ છે આ તો તલવાર છે આ મારા તલવાર છે હવે સ્વામી નોય તલવાર તલવાર આવી હોય આ રૂમાલ છે આ મહારાજ રૂમાલ છે રૂમાલ નો તલવાર કરો તોય તલવાર નો રૂમાલ કરો તોય તમે મુક્તાનંદ સ્વામીના જેટલા વખાણ કર્યા છે શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામીને કેટલીક જગ્યાએ એવા પાત્ર મહારાજે ભજવાવ્યા કે જેની અંદર સ્વામી ખરેખર એ તો મહાપુરુષો હતા એની અંદર તો કાંઈ હોય નહીં પણ સ્વામીનું નિર્દંભપણું સ્પષ્ટ થઈ જાય મધ્યના બાસઠમાં મહારાજ કે દાસત્વ ભક્તિના અંગવાળા મુક્તાનંદ સ્વામી એ જ વચનામૃતના અંતમાં શ્રીજી મહારાજ એ એમ છે કે ત્રણ અંગમાંથી એક અંગ દ્રઢ કરીને મરવું પતિવ્રતાપણું પતિવ્રતાપનું દાસત્વ ત્રણમાંથી એક અંગ તો દ્રઢ કરવું જ મરતા પહેલાં એ પેલા મરવું જ નહીં એ વચનાવધમાં શ્રીજી મહારાજ કે આ વાત બૌધા તો અમે મુક્તાનંદ સ્વામી સારું કરી છે કે મુક્તાનંદ સ્વામીને હવે ઉમર થઈ રખે હમજનમાં કસર ના રહી જાય ત્યારે મુક્તાનંદ કે મહારાજ હું પણ જાણું છું કે આ વાત તમે મારા માટે જ કરી છે આપણે અંતરદ્રષ્ટિ કરી અને હું બોલવાવાળો તમે સાંભળવાવાળા વિચારો કે આપણી અંદર થોડું ઘણું ધર્મ જ્ઞાન ભક્તિ વૈરાગના થોડા થોડા તણખલા પડ્યા હોય અને સભામાં થોડીક વાત થતી હોય આપણને કોઈ દિવસ એવું થાય છે કે આ વાત મારા માટે છે હું વાત કરવા બેઠો એટલે મને એમ લાગે કે આ વાત સામેવાળા માટે છે તમે સાંભળતા હો તો તમને એમ લાગે કે આ વાત તો ઓલા ભગત માટે સ્વામીએ કરી છે આપણને દરેક વાતમાં એમ લાગે છે કે હું તો ચોખ્ખો જ છું એ દંભ છે મારી અંદર તો અવગુણ છે જ નહીં આ વાત જે થાય છે મારા માટે છે જ નહીં એ દંભ છે મુક્તાનંદ સ્વામી સુરત જઈને આવ્યા અને સુરતના હરિભક્તે ત્રણસો રૂપિયા ભેટ આપી તે હમીર કરીને પાર્સદ હતો સ્વામી આરે એટલે આવ્યા ને દંડવટ કરતા હતા મહારાજને એટલે મુક્તાનંદ સ્વામીએ પેલા હમીર પાર્ષદ છે ને એને મુક્તાનંદ સ્વામી રસ્તામાં કહી દીધેલું કે અહીંથી જઈએ ને એટલે સીધા મહારાજના ચરણમાં ત્રણસો મૂકજે એટલે મહારાજને આમ થાય સુરત જઈને આવ્યા છે કઈ સીધા નથી આવ્યા આમ બરાબર સંતો ગયા હોય બરાબર ફરવા આમ ગામડા ફરવા ગયા હોય ક્યાં ગયા હોય અને પછી જો ગામડામાં ગયા હોય ને પચી લાખ ભદ્રમની ના આવે બરાબર જ્યાં ચોખા ના મળે ત્યાંથી પચીસ લાખ સ્વામી લઈને આવે પછી ઓફિસની અંદર પચીસ લાખ આમ આપતા હોય ને ત્યારે પાવર બંધ આપતા હોય હા એક સ્વામી ગયા હોય અને સ્વામીએ ચોખાઈ ના કાઢે હોય પાંચ હજારના અને એક સ્વામી ગયા ને પચી લાખનું ઉઘરાનું કરીને આવ્યા હોય અને જો સ્વામીને ખબર ના રહે કે આમાં હું મોટાય તો ત્યાં લાગે કે જો પચીસ લાખથી મોટાય મુક્તાનંદ સ્વામીએ ત્રણસો રૂપિયા પેલા હમીર મૂક્યા ભૂલી ગયો દર્શનમાં એટલે સ્વામી એને ઈશારો કરે બે ત્રણ વખત કીધું પણ આ હશે મહારાજ એવો ઈશારામાં સમજે એવો નહોતો તેજી એટલે પછી સ્વામી આમ થોડું એને કીધું ત્રણસો મુખ એમ મહારાજે જોઈ ગયા મહારાજ મહારાજ કે સ્વામી હું કહો છો મહારાજ કે સ્વામી કાંઈ મહારાજ સ્વામી કે મહારાજ કાંઈ નહીં હમીરજી પાસે ત્રણસો રૂપિયા સુરતના શેઠિયાઓએ આપ્યા છે ને પધરામણીમાં મહારાજ એ તમને ભેટ મૂકવાના છે પેલા હમીરજીએ ત્રણસો મૂક્યા પણ મહારાજ કે સ્વામી તમે આવડા મોટા સાધુ પૈસામાં બંધનને પામી ગયા લાગો છો મુક્તાનંદ સ્વામીને ભર સભામાં શ્રીજી મહારાજ આવું કે છે તમે આવડા મોટા સાધુ પૈસાના બંધનને પામી ગયા હોય એવું લાગે છે ત્યારે શ્રીજી ત્યારે મુક્તાનંદ સ્વામી એ સભામાં એવું બોલ્યા છે હા મહારાજ મને બહુ બંધનથી હોય એવું લાગે છે આ નિર્દંભપનું કહેવાય અને નિર્દંભુ કહેવાય આટલા વૈરાગી કે જેને કામ ક્રોધ લોભના ગાઠ થાય તો મુક્તાનંદ સ્વામીને પ્રાર્થના કરો લોયાના એના છઠ્ઠા પ્રમાણે તો કામ ક્રોધ લોભના ભૂકા બોલી જાય એમ શ્રીજી મહારાજ કે છે એ પુરુષને શ્રીજી મહારાજ એમ કહે છે કે તમે પૈસામાં બંધનને પામ્યા લાગો છો ને એ સહજ સ્વીકારી લે કે મહારાજ હા મને બંધન થયું આ તો કેવડી મોટી વાત આને નિર્દમપણું કહેવાય શ્રીજી મહારાજનું મન મુક્તાનંદ એમને એમ નથી અટકતું આવડા આવી સ્થિતિવાળા તો એ પણ સ્વીકારી શકે અને આપણે તો એક નાનું અમથું હોય ને હવે મારે કાંઈ બોલવામાં ફેર પડી ગયો પોણો કલાક કલાક બોલવાનું હોય ને ફેર તો પડી જાય બોલવાનું છે જીભ છે ચામડાની કાંઈ ફેર પડી ગયો ને કોઈ ભગતે ફીડબેક લખીને મોકલ્યો સ્વામી આમ આમ ખોટું બોલી ગયા હતા અને તરત એવું સ્વીકારી લેવું કે હા ભગત હા ભૂલ થઈ ગઈ હતી બહુ અઘરું છે તરત એમ થાય આવું સાંભળવા જ્યાં સાંભળતા હશે આવું ગોતવા જા સાંભળતા હશે સંકલ્પ સીધો એમ થાય પણ એવો વિચાર આવે કે ના આ ભૂલ થઈ ગઈ મારી એ નિર્દંભપણું છે સહજ અને સરળ જીવવું ને એ જ સત્સંગમાં જીવ્યાનો લાભ છે વજનદાર ને ખમતી ધરબ થઈ જવું ને એ જ સત્સંગમાં નુકસાનનું કારણ છે હળવા ફૂલ જેવા રહેવા માટે જેટલું ભગવાનને રાજી કરવા માટે થશે ને એટલું હળવા ફૂલ રહેવાશે અને જેટલું ભગવાનને રાજી કરવા સિવાય કોઈ પણ પોતા તરફની સરસાઈની માનીનતા હું બહુ જ સારો છું એવી જે દ્રઢ પોતાના હૃદયમાં પડેલી માનીનતા પથારીમાં ગુલટિયા ખાતા એ આપણને સંકલ્પો કરાવે કે હું બહુ સારો છું આ બધાઈથી સ્ત્રી ભક્તોને સ્ત્રી ભક્તોમાં થતું હોય કે હું બહુ ધર્મ નિયમ વાળીને હું બહુ સેવા ભાવીન મને બહુ નિષ્ઠાન મને બહુ મહિમા મહારાજનો સાધુનો બીજાને તો છે જ નહીં હરિભક્તોને જેને થતું હોય એને મારા જેવાને અમારા સમુદાયમાં જ્યાં થતું હોય ને એ બધો જ આપણો દંભ છે મરતા પહેલાં એને જો આપણે નહીં ટાળીએ તો એ આપણને ટાળી દેશે મૃત્યુ પહેલાં જો આપણે એને નહીં ટાળીએ તો એ ભેગું થઈને આપણને ટાળી નાખશે શ્રીજી મહારાજને પ્રસન્નતા માટે આપણે નથી કર્યું આપણે લોકને રીઝવવા માટે કર્યું છે અને લોકને રીઝવવા માટે કર્યું છે એનું ફળ મહારાજે તમને આપી દીધું બધાએ વાહ વાહ કરી પૂરું થઈ ગયું આજે હું કથા કરવા બેઠો અને મને એવો સંકલ્પ થાય કે હું વચનામૃતની કથા કરું એ કથા બધાય હરિભક્તો જે મળે મને એમ કહેવા જોઈએ કે ના સ્વામી બહુ સરસ કથા કરી હું એ ઉદ્દેશથી જ કથા કરી રહ્યો છું એટલે મારો ઉદ્દેશ શ્રીજી મારા તુલ્ય છે બધા દ્વારા પૂરો કરી દીધો કથાનું ફળ મને મળી ગયું ગયું થઈ મારા કલ્યાણ માટે આ કથા નથી કલ્યાણ માટે નથી એટલે કલ્યાણ માટે કરવા માટે જે કરીએ છે એની પાછળના ભાવને બદલવો પડે આપણો કરતા પેલા ભાવ ખરેખર સાચો જ હોય છે પણ જે સંતો ભક્તો બિરદાવતા 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 એટલે આપણો વ્યૂહ બદલાતો જાય બદલાતો જાય બદલાતો જાય બદલાતો જાય અને પછી એમ જ થાય કે બધા મને હારો જ કહેવા જોઈએ હારો જ કહેવા જોઈએ હારો જ કહેવા જોઈએ આપણા વખાણ જ કરવા જોઈએ એટલે દંભ આવી ગયો શ્રીજી મહારાજ કહે છે સાંભળો દંભી કોઈ બીજું નહીં પણ પોતે જ પ્રમાણ છે દંભી જેટલું કંઈ કરે તે લોકને દેખાડવા કાજે કરે છે દંભીનું કોઈ બીજું નહીં પણ પોતે જ પ્રમાણ છે સત્સંગમાં જેટલા દંભી છે તે સાચા સંતને હરિજનો કરતા પોતાનું વર્તન અધિક દેખાડે છે સારું આ કેવું અઘરું આ કેટલું અઘરું સાચા સાધુ અને હરિભગત કરતા પોતાનું વર્તન અધિક દેખાડે એનો અર્થ શું કે જ્યાં અધિક દેખાય બધા દંભી એવું પણ નથી પણ દંભી હંમેશા એવું વિચારે કે શ્રેષ્ઠ વસ્તુ શું ગણવામાં આવે છે હું એવું કરું કે જેનાથી શ્રેષ્ઠ દેખાવ એટલે હંમેશા એનામાં નથી પણ કરશે એવું ખરેખર કરવું જોઈએ એવું જ એ પણ સમજી રાખો કે હંમેશા કોઈ આપણાથી શ્રેષ્ઠ પુરુષો છે એને જોઈને એવું શ્રેષ્ઠ વર્તન આપણે કરવું જોઈએ જેનાથી આપણે ભગવાનને રાજી કરી શકીએ ઉદ્દેશ જે બદલાઈ જાય છે ને એ પ્રોબ્લેમ વાળો છે કરવું એ પ્રોબ્લેમવાળું નથી એક દિવસ તો આપણે બીજા આપણા કરતાં શ્રેષ્ઠ સંતો ભક્તો જેવું વર્તે છે એવું આપણે વર્તવું જ પડશે તો જ મારા જ રાજી થશે પણ ઉદ્દેશના બદલાવો જોઈએ કે એ સંત ભક્તને બધા બહુ સારો કહે છે એટલે મને પણ સારો કહેતા થાય ત્યારે જ મારું થયું પરિપૂર્ણ કલ્યાણ એ વિઘ્નવાળું છે સમજાયું ઝેર નથી છે તો અમૃત જ સારા વર્તન કરવા શ્રેષ્ઠ રહેવું એ સારું છે તો અમૃત જ છે પણ અંદર જે પોતાની સરસાઈની માનીનતા એ ઝેર છે અને આ સારા સારાને જ પકડે આ વાત બહુ અંતરદ્રષ્ટિ કરીને સારા સારા જો આપણે વિચારશું કે જે ખરેખર પંચવર્તમાન ખરેખર પાડે છે જે શ્રીજી મહારાજને રાજી કરવા માટે ખરેખર ધારણા પારના ચાંદ્રાયનાદિક વ્રતો કરે છે વર્ષો વર્ષ જે શ્રીજી મહારાજને મોટા પુરુષને રાજી કરવા પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરે છે જે શ્રીજી મહારાજને મોટા સાધુ રાજી કરવા માટે પોતાનો સમય કાઢીને સંતો પાછળ ભક્તો પાછળ ફરે છે એવાને જ આ પ્રોબ્લેમ આવવાની શક્યતાઓ છે માટે આપણે સાવધાન રહેવું સાચા સંતમાં દોષ જણાવે છે વિશ્વાસી લોકો દંભીને ભગવાન જેવા માને છે બીજાનો દોષ લે છે દંભી અધિક વાની રાખતો હોવાથી તેને સૌ તરત માને છે પાછો આ બોલવામાં બહુ હોશિયાર હોય કારણ કે એનો મોટામાં મોટો વેપાર વાણીનો છે એ મોટા મોટો વાણી થી એવો પલાળી નાખે હોદવા વાળો છે ને બ્રહ્મા આવે ને તો બ્રહ્માય ના કરીએ કે એ તો એક પુરુષોત્તમ નારાયણ જાણે છે અને એક પુરુષોત્તમ નારાયણના વિચક્ષણ જે સત્પુરુષો છે ને એ જાણે છે કે આની ચાલ જુદી છે બાકી ભોળાને કઈ આની ખબર પડે નહીં એવો છે આ કેમ ના ખબર પડે જો સુંદરજી સુથાર ભુજના સુંદરજી સુથાર સુંદરજી સુથાર જ્યારે રાજાનું ખાંડું લઈ અને જ્યારે જતા હતા ભુજના રાજાનું ખાંડું લઈ અને છોકરાને પરનાવવા માટે જતા હતા રાજકુંવરને શ્રીજી મહારાજ ગામમાં બેઠેલા છે એને ખબર પડી જાનને કે છે હું આવું છું ગામમાં મહારાજ જ્યાં બેઠા છે ત્યાં જાય છે મહારાજ કે કોણ સુંદરજી કે મહારાજ તમારો દાસ દાસના શું લક્ષણ તો કે સ્વામી જેમ કે એમ કરવું સુંદરજી આવું કીધું મહારાજ કે જેમ કે એમ કરવું ને તમે દાસ છો ને તો કે આ મુંડાઈ નાખો જાન લઈને જાય છે અને મુંડાઈ નાખ્યું માથે મુંડાઈ અને મહારાજ કે સ્વામી સ્વામીપાય ભગવા કપડા પહેરાય સ્વામી પાસે જાવ નામ સ્વામી પાડશે કે તમારું મુક્તાનંદ પાસે મોકલે એટલે સ્વામી આમ થોડુંક આમ નજર કરીને જોયું સ્વામી કે માથે મુંડો એટલે આમ તો તરત તો ના ઓળખાય ને એટલે સ્વામી કેલા સુંદરજી હા કે સ્વામી કે ભગવા કપડામાં ને સાધુ બસ મહારાજે સ્વામી હું તો જાન લઈને જતો તો મહારાજ કે કોણ દાસ તે દાસનો હું લક્ષણ સ્વામી કેમ કરે એમ દાસ મહારાજે કીધું મુંડાઈ નાખ સ્વામી સાધુ થઈ ગયો ઘટના કેવી આશ્ચર્યકારી છે એવું વિચારો કે એને શ્રીજી મહારાજનો કેટલો મહિમા હશે કે જે એવું પણ એને ના કીધું કે હું પાછા જાન વળશે ત્યારે સાધું થઈશ એવું પણ ના કીધું કે હું ઘેર સમાચાર મોકલી દઉં એવું પણ ના કીધું એવું પણ ના કીધું હું પૂછી આવું કોકને પેલી જાન મારી વાટ જોઈને ઉભી હશે આવું કશું ના કીધું એને શ્રીજી મહારાજનો કેટલો મહિમા જાણ્યો હશે કેટલો જાણ્યો હશે લોયાના ત્રીજા પ્રમાણે શું થાય ને શું ન થાય લોયાનું ત્રીજું મહાત્મા જ્ઞાને સહિત નિશ્ચયવાળામાં સુંદરજી સુથારનું નામ લખાયું અને લખાય સો ટકા લખાય કારણ શું છે કારણ એ છે કે એને એવું કર્યું મુક્તાનંદ સ્વામી કહેવાય તો ભુજમાં બે ઘર હતા ખાવાના આ સુંદરજીને મહારાજે મુંડી નાખ્યો તો હવે આપણે ખાવું ક્યાં ઉતારા ક્યાં કરવા હજુ ભુજમાં સત્સંગના પાયા નાખવાના છે મહારાજ પાયા આવીને કે મહારાજ આ શું કર્યું મહારાજ કે શું થયું સ્વામી આ સુંદરજીને મુંડી નાખ્યા કે તમે મહારાજ કે સ્વામી અમે મૂંડવા તો બેઠા છે પણ મહારાજ આ ભુજમાં એક જ ઘર છે આને તમે મુંડ્યા આ તો મોટું ઘર આના દ્વારા બધે સત્સંગ થવાનો મહારાજ કે ખોટું થઈ ગયું સ્વામી કે હાચું શું જ થયું મહારાજ કે સ્વામી હરખું કરી દઈએ સુંદરજી કોણ છો મહારાજ તમારો દાસ દાસના શું લક્ષણ સ્વામી કે એમ કરવાનું આ ચોયનો પહેરલો ભગવા ઉતારો આ ચોયનો ને કેળિયું પહેરલો હવે એ તો પહેર લીધું વાળ ક્યાંથી લાવવા દાઢી ક્યાંથી લાવી મૂછો ક્યાંથી લાવી કઈ થોડી આજના જેવી ખોટી મળતી હતી ચોંટાડ દે હવે પહેરી દઉં મહારાજ કે જાવ આવે જે કામ કરતા હતા ત્યાં એટલે બધા ઊભા હતા કે સુંદરજી આ હું કેમ માથે કે આ રસ્તા વચ્ચે જંગલ આવ્યું ને લૂંટાવાનો ભય હતો અહીં અમારે અહીં મેં માનતા રાખી અમારા માતાનું ડેરું છે કે અહીં માનતા રાખી હતી જો આ જાન હેમખેમ બહાર નીકળી જાય ને તો માથે મુંડાઈશ ને આ ડાડી મુવાડા ઉતારીશ એટલે બધું ઉતારીને આવ્યો છું ભાઈ હાલો જાન લઈને પણ સુંદરજીને લોયાના ત્રીજા પ્રમાણે આટલું મોટું કાર્ય જેને કર્યું એ સુંદરજીને ફક્ત એટલો જ સંકલ્પ થયો કે શ્રીજી મહારાજે મારી પરીક્ષા કરી પણ આવી બીજાની ના કરે તો સારું કારણ કે મારા જેવું તો આવું કોઈ બીજો કરી શકે નહીં આ આવી ગયું પોઈઝન શ્રીજી મહારાજનું મન અટકી ગયું હતું સુંદરજી ઉપર કે વાહ હું દાસનું લક્ષણ છે શ્રીજી મહારાજનું મન અટકેલું હતું પણ સુંદરજીએ જે સંકલ્પ કર્યો કે મારા જેવો તો બીજો આ સત્સંગમાં હોય જ નહીં પૂરું થઈ ગયું શ્રીજી મહારાજનું મન જે અટકેલું હતું ને ખેંચી ગયું પાછું આ કેટલું અઘરી છે આ સાધના કેટલી અઘરી અંત્યના વચનામૃતો આપણા જીવન દરમિયાન થતા ટર્નિંગ પોઈન્ટો ઉપર સ્ટોપ કરે છે આટલું કર્યા પછી પણ આટલો સંકલ્પ શ્રીજી મહારાજની નજરમાંથી સુંદરજી નીકળી ગયા ડિલીટ થઈ ગયા શ્રીજી મહારાજના હૃદયમાં સ્થાન લીધેલો ભગત શ્રીજી મહારાજના હૃદયમાંથી બહાર નીકળી ગયો બહાર નીકળી ગયો ફક્ત આટલા સંકલ્પે અને શ્રીજી મહારાજ ભુજમાં બેઠા છે અને પછી આપણે જાણીએ છીએ અઢાર ગામે તે ઉપર પત્ર લખ્યા અઢારે અઢાર આવ્યા અને સુંદરજીની આંખો ફાટી ગઈ કે હું તો ભુજના રાજાનો દીવાનને આ તો બધા રાજાઓને ગામધનિયો આવ્યા મહારાજ કે સુંદરજી સાંભળ આ તો અઢારને બોલાવ્યા પણ આ સત્સંગની અંદર લાખ માણસ હોય ને લાખ અને શ્રીજી મહારાજ જો સંકલ્પ કરે ને તો લાખના હૃદયમાં પ્રવેશ કરાવે ને લાખને ત્યાગ કરાવવું એક સાથે તને ખબર છે આમ આમ અમારા પ્રતાપે થાય છે તે ત્યાગ કર્યો અમારા પ્રતાપે થયો ટૂંકમાં પોતાના જે બળ મનાય છે ને એ જ આપણને દંભ તરફ લઈ જાય છે દંભ તરફ લઈ જાય છે પછી થઈ જાય શું ખબર છે આપણાથી ન થતું હોય ને તો એ જોરે કરીએ કારણ કે આપણને પાંચ જણાએ હારા કીધા ને હું બે દિવસ ઉપવાસ કરી નાખતો આમ રમતો રમતો કરી નાખતો મારી એવી હોય પછી મને બધાય કે ઓહો સ્વામીને તો ઉપવાસ બે કરવા એટલે રમત વસ્તુ સ્વામીને તો બે ઉપવાસ કરવા એટલે કાંઈ નહીં આમ કરી નાખે ચપટીમ કરી નાખે હવે સ્વામી કોક દિવસ ખરેખર મરું મરું થઈ ગયું હોય ને તાવ ઉચળી ગયો માથું દુખતું હોય ને તો સ્વામીને તો પેલો પાવર જ રહે કે સારું આજ જો બેહીશ તો આ લોકો વર્ષોથી મને બિરદાવતા આવ્યા છે આજે મારી બિરદાવલી આવે નહીં ગવાય એટલે સ્વામીને ના ખેંચાતું હોય તો એ ખેંચી જ નાખે કારણ કે ડિગ્રી જાય છે આપણા વખાણ જાય છે આપણા તરફનો રિસ્પેક્ટ જાય છે આવી મૂર્ખામી ભર્યા પ્રયોગો આપણા જીવનમાં ન થાય આવા મૂરખ આપણે ન બનીએ આવા દંભી આપણે ન બની જઈએ શ્રીજી મહારાજની નજરમાંથી આપણે ફેલ ન થઈ જઈએ એના માટે આપણે જે સારા સારા કહેવાઈએ છીએ એને જ આ લિસ્ટ રાખવાનું છે ને એને જ ધ્યાન રાખવાનું છે જેને હજુ ડુંગળી લસણના દડા ખવાય છે જેને હજુ ભગવાનના સાધુ માટે પણ હજુ ઘસાવાની ટેવ નથી પડી સત્સંગ માટે ઘસાવાની ટેવ નથી પડી આ કથા વાર્તા સાંભળવાની ટેવ નથી પડી એવા હરિભગત કે એવા સાધુને બિલકુલ આ ધ્યાન રાખવાની જરૂર નથી કારણ કે એને દંભ થાય જ ક્યાંથી એના વખાણ જ કોણ કરે એને માન મળે જ ક્યાં પણ આપણે જે બધા ઘસાઈ જઈએ છીએ ને એ ઘસાઈ ઘસાઈને શ્રીજી મહારાજને ચંદન પહોંચે એવું કરીએ નહીં તો ચંદનનું કન્વર્ટ થઈને પોઈઝન થઈ જાય ને એ પાછું આપણી અંદર જ ભળે ઇન્ફેક્શન કહેવાય એને એને શું કહેવાય ઇન્ફેક્શન આ દજયું હોય કે વાગ્યું હોય ને પછી જ્યાં રોજ ના આવે ને તેની ઉપર ફૂગ વળી જાય અને ફૂગમાંથી પછી બ્લડમાં એ ફૂગ ભળે ને ફંગસ કહેવાય પોતાની જ ફૂગ પોતાના જ બ્લડમાં ફરે અને ફંગસ થાય અને બ્લડમાં થયેલું ફંગસ એ વ્યક્તિ માટે જીવલેન બને છે એવી રીતે પોતાનો જ માનરૂપી ગા એ ગા દ્વારા થયેલી પ્રસંગ બીજાના વખાણ દ્વારા થયેલું ફંગસ ફૂગ એ ફૂગ આધ્યાત્મ જીવનની અંદર એવી વનાઈ જાય એવી વનાઈ જાય એવી વનાઈ જાય કે એના વિના જીવી જ ના કે એ જો ના થયું એટલે જાણે મરી ગયો કાંઈ થયું જ નથી લો આવું થઈ જાય આપણને કોઈ હારા ના કે તો ઓહો જાને કે આ સત્સંગની અંદર આવે આપણે મૃતપ્રાય થઈ ગયા આવું થઈ જાય ગુરુજી જેવા નિર્દંભી પુરુષ થાવ ગુરુજીને તમે જો એક બાજુ પર આપણે એમ કહીએ આવડા મોટા સત્પુરુષ એ જ ગુરુજી માટે તમે જાણો છો કે લખવા કેવા શબ્દો લખ્યા છે એ જ ગુરુજી માટે કેવા ઉચ્ચારણો આ સંપ્રદાયમાંના સત્સંગમાં થાય છે એ પણ આપણે જાણીએ છીએ ગુરુજી પોતાના મુખેથી કીધેલા છે જો નેગેટિવ અને પોઝિટિવ બેય એને મળે છે પણ એ પોતાની એક જ મસ્તીમાં છે કારણ કે એને કોને રાજી કરવા છે એને એમ જ છે કે મહારાજ મહારાજને રાજી કરવા છે હજારો લોકો માને છે એનાથી એને કાંઈ એવું નથી થઈ જતું કે હું બહુ મોટો થઈ ગયો અને કરોડો લોકો કદાચ એની નિંદા કરે તો એને એવું નથી થતું કે મારી ક્રેડિટ ઘટી ગઈ એને તો એવી જ ખબર છે કે શ્રીજી મહારાજ છે એને મારે રાજી કરવાના છે આ મોટા પુરુષોના જીવનથી આપણને મળે પણ આપણે બધા સાધન દશાવાળા જીવ છીએ એટલે આપણાથી થોડું ઘણું આવું ક્યાંક ને ક્યાંક ફસાવાનો ધંધો થઈ જતો હોય છે નાના મોટા પાયે ઓછામાં કોઈ રીતે થતો હોય છે માટે સાવધાન રહેવું સાંભળો લોક ઠગવા વર્તે છે અને સાચા સંત દંભીને નકશી ખોળખે છે પણ તેની પ્રતિષ્ઠા ભંગ કરતા નથી દંભી હોય તે બને તેટલો છાનો સંતનો દ્રોહ કર્યા વિના રહે નહીં ઉપરથી સારો રહે એવાનો સંગ કરે તેને સંત હરિભક્તોનો ભાવ ન રહે અને કુસંગને તે અધિક સત્સંગ માને છે વડતાલમાં ગોમતી કાંઠે સભાજનોને વાત કરતા શ્રીઅરીએ કહ્યું સત્સંગ કરે છે તે મોક્ષના ખપવાળા છે પણ સમજણમાં બહુ ફેર છે તે રુચિ અને ભાવથી દેખાય છે ભગવાન વિના ક્યાંય સુખ ન માને તેવા હજારોમાં એકાદ જ હોય હજારોમાં શ્રીજી મહારાજ કે કેટલા હોય એકાદ હોય બોલો આપણી એકાદમાં ગણતરી થઈ જાય એના માટે આપણા પ્રયત્નો છે દંભી તો અમે યથાર્થ ઓળખીએ છીએ દંભી તો સાચાથી પણ અધિક ભાવ દેખાડે છે ભાવે એટલો દેખાડે દેખાડે ભાવ ભાવ દેખાડતાય બહુ આવડે બોલો ભગવાનમાં સાધુમાં ભાવ દેખાડે એટલો બધો ભાવ દેખાડે કે ના પૂછો વાત એવું છે પણ કીધું ને કે દંભી મહારાજ કે અમે એની પ્રતિષ્ઠા ભંગ કરતા નથી ઓળખી ચોક્કસ રાખીએ છીએ કે આવો છે તેથી સાચા હરિભક્તો તેમાં લેવાઈ જાય છે પોતાને લોકો માને તેમાં દંભીઓને વર્તવાનું ધ્યાન હોય છે દંભીનું જ્ઞાન ગુપ્ત હોય છે તેને જે માને તેની તે પ્રશંસા કરે અને તેને ખોદે અને કુસંગી માને એનું જ્ઞાનય ગુપ્ત બધું જ ગુપ્ત આલે કશું ખુલ્લામ ના ચાલે આવું હોય છે એટલે આવો દંભ આપણી અંદર ક્યાંય ના આવી જાય બહુ મોટું પોઈઝન છે શ્રીજી મહારાજને નથી ગમતું જે કંઈ કરવું એ મહારાજની પ્રસન્નતાને અર્થે ભગવાનના રાજીપાને અર્થે ભગવાનના સંતો ભક્તોના રાજીપાને અર્થે નિર્દંભપણે કરવું કહેતા ભગવાન રાજી થાય બસ અલૈયા ખાચરને નાજા જોગ્યા બેય ઘેલામાં બેસતા ઠંડી હોય ને ટાઢ પોષ મહિનાની ત્યાં ઠંડીમાં ઘેલાન અંદર બે જાય બેય જણા અહીં ગળા સુધી પાણીની અંદર બેઠા રહે હવારના દસ વાગ્યા સુધી જપ કરે સ્વામિનારાયણ 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 હવે શ્રીજી મહારાજે કાંઈ આજ્ઞા નહીં કરેલી પણ આ બેને એવું કે અમે બે બધા સત્સંગમાં નજરમાં આવી જવા જોઈએ અલૈયા ખાચર ને તો બહુ સારા ભગત હતા પણ એક આવું અંગ થોડું હતું એવું શાસ્ત્રોમાં લખેલું છે એના પરથી આપણે કહેવાય તો બહુ મોટા મુક્ત હતા પણ એવા મુક્તો દ્વારા મહારાજે ચરિત્ર કરાવ્યું હોય થોડું માનનું અંગ ખરું કે આપણી થોડી ગણતરી થાય આપણું થોડું લેવાવું જોઈએ આવું ખરું એમાં મહારાજ આ લોકો દસ બાર દિવસ નહીં મહિના સુધી બેઠા પણ મહારાજે કઈ નજરમાં ના લીધું મારા જાને ખરા ને જોવે ખરા ગેલાય નાવા જાય ત્યારે આ બે પાણીમાં જ બેઠા હોય બે વાગ્યાના જીન બે જાય રાતના હવે મારા તો ચાર વાગે જાય ત્યારે ત્યાં જ બેઠા હોય પણ મહારાજ કઈ બોલે નહીં કે અલૈયા ખાચર તો જો દસ વાગે આવે શ્રીજી મહારાજનો એક એવો સ્વભાવ હતો કોઈ ઉપર રાજી થાય ને તો હાર પહેરાવે કોઈનું નામ બોલે વખાન કરે મહારાજે ઉકા ખાચરને ને મહારાજ કે આ ઉકા ખાચર છે એને જેવું સંતની સેવા કરે એનું વ્યસન પડ્યું છે એવું વ્યસન જેને પડે મહારાજે ઉકા ખાચર ને એને કૂતરાનો મળ સાફ કર્યો તો એટલે મહારાજે એને પણ તમે આખું આટલું વચનામૃત છે બ્રહ્મ બ્રહ્મચર્યની મૂર્તિ હતા પણ ક્યાંય શ્રીજી મહારાજે વખાને એક જગ્યાએ નામ આવે છે એક જગ્યાએ નથી જો મુક્ત જ હતા મહારાજે કેમ ના બોલે એ મહારાજ જાને બાકી અઢાર જયારે ગામે મહારાજે બોલાવ્યા અલૈયા ખાચર પણ હતા ને અલૈયા ખાચર પણ ગયા છે અઢારની સાથે સાધુ થઈને ગયા છે આટલા ત્યાગ વાળા જેવા તેવા નહોતા પણ એક આટલો દમ કે મહારાજ મારા વખાણ સભામાં કરવા જોઈએ મહારાજને તાજન ગોળી દાદા ખાચરની હતી અને એક વછેરી હતી એને પલોટવી હતી એટલે વછેરી ઉપર સવારી થાય એવું કરવાનું હતું એટલે મહારાજ કે આ ગોળીની સેવા કરે હરખી કોઈ અને આ વછેરીને ટ્રેન કરે એવો કોણ છે તો કે મહારાજ એવો તો નાજો જોગ્યો છે નાજો જોગ્યો છે મહારાજ કે નાજો જોગ્યો ક્યાં બેજ મહારાજ અત્યારે તો ગેલામ બે જ એટલે મહારાજે એને બોલાવ્યો અલૈયા ખાચરને રોજ એક જ સંકલ્પ થાય કે શ્રીજી મહારાજ મને કે દિવસે સભામાં બોલાવીને આર પહેરાવે કે દિવસે મને મારા થાળ આપે કે દિવસે મહારાજ મને ભેટે અને ભેટે એટલું નહીં ખાસ કરીને તો સભામાં વર્ણન કરવા જોઈએ કે અમારા અલૈયા ખાચર તો ગેલામાં બેઠા બેઠા તાડની અંદર મરેલ ગો જેવું ચામડું કરી દીધું આવું વર્ણન શ્રીજી મહારાજ કરવા જોઈએ અપેક્ષા પાછી આવી એટલે શ્રીજી મહારાજ તો એવા ભગવાનને હાલતા ચાલતા ઓપરેશનો કરે એને ખબર પડે ને કે આને આવું છે એટલે બાજુ જોવે જ નહીં એ બાજુ જોવે જ નહીં એનું કાંઈ બોલે જ નહીં મહારાજ એની બાજુ ધ્યાન જ ના આપે અલૈયો બેઠો છે કાંઈ નહીં એ કીર્તન બોલે ને અલૈયા ખાચર તો શ્રીજી મહારાજ આ બાજુ સાઈડ પણ નાઈન ચાલતા થઈ જાય એની હામું જ ના એમાં નાજા જોગ્યાએ કોઈ કીધું મહારાજ એ તમારી ઘોડીની સેવા કરશે એટલે મહારાજે નાજા જોગ્યાને બોલાવ્યા બોલાવે અને કીધું કે અમારી આ તાજન ઘોડી છે દાદા ખાચરની આપેલી આની સેવા કરવાની છે અને આ વછરીને ટ્રેન કરવાની છે તો થશે નાજા જોગ્યા કે થશે મહારાજ એટલે મહારાજ નાજા જોગ્યા પર બહુ રાજી થયા અને નાજા જોગ્યાને હાર ને પાસે બેસાડીને થાળ જમાડે અલૈયા ખાચર દસ વાગે ગેલામથી ઊભા થઈને આવ્યા નાજા જોગ્યાને મહારાજે કેમ બોલાવ્યા છે હવે એ આવ્યા ત્યારે મહારાજે નાજા જોગ્યાને ને હાર પહેરાવીને જમાડે એટલે અલૈયા ખાચરને એમ થયું કે આજે થાળ ઓછો હશે એટલે કાલે મારો વારો ખરો હવે નાજા જોગ્યા તો પાણી બેહવાનું બંધ કરી દીધું એને તો ગોળીની સેવા શરૂ કરી દીધી એટલે શ્રીજી મહારાજે પાછો બીજે દિવસ નાજા જોગ્યાને ફરી હાર આપ્યો અને ફરી જમાડે અલૈયા ખાચર બીજે દી આયા અલૈયા ખાચર કે નાજો તો પાણીમાં પાણી બેહવાનું બંધ કરી દીધું મારું તો ચામડું આવે આવું ફાટી ગયું છે લોહી નીકળે છે પણ મારા તો મારી બાજુ જોતા જ નથી એટલે ત્રીજે દિવસ આવ્યો ત્રીજે દિવસે મહારાજે નાજા જોગ્યાને થાળ આપ્યો હાર આપ્યો અલૈયા ખાચર મહારાજને કે મહારાજ આ નાજો એકલો થોડો કઈ તાડમાં બેહતો તો હું તો મારું ચામડું ફાટી ગયું છે મહારાજ કે અલૈયા આ નાજાને અમે થાડને હાર આપ્યો છે ને એ ગેલામાં બેહવાનો નથી આપ્યો ગેલામાં તો માછલા તાડમાં જ બેસ કે ગેલામાં જે માછલા છે ને એ તાડમાં જ બેસ તું તો કપડાય પહેરે છે ને કે દહ વાગ્યા પછી એ માછલા તો ચોવીસ કલાક તાડમાં બેસે છે તો તો થાડ અમે માછલાને દેવાના ના જઈએ નાજા એ અમે કીધું એવું કર્યું છે અમને રાજી કરવા કર્યું છે એટલે અમે એને હાર આપ્યો છે નહીં કે ગેલામ જિંજાવદર જતા રહ્યા આવું એના ફ્યુઝ ઉડી ગયા હતા શાસ્ત્રોમાં લખ્યા છે કેટલી વખત ફ્યુઝ ઉડી ગયા ભગવાને બે ત્રણ વખત બાંધ્યા છે અને ભગવાન ધામમાં ગયા ને એ પેલા ઉડી ગયો તો તે એ ઉડી ગયો ઉડી ગયો તો શ્રીજી મહારાજ સ્વધામ પધારી ગયા ને પછી આવ્યા બોલો ત્યારે બાંધ્યો ગોપાળન સ્વામીએ ત્યારે હરખો થઈ રહ્યો એટલે વાલા ભક્તો આપણે અંતરદ્રષ્ટિ કરી સત્સંગમાં જે કાંઈ સારું કાર્ય કરીએ છીએ જે સારું કરીએ છીએ એ જ કારણ કે દંભ એમાં જ થશે એ સારા કાર્યમાં શ્રીજી મહારાજની પ્રસન્નતા અને સંતો ભક્તોના હૃદયના રાજીપા સિવાય બીજી કોઈ અપેક્ષા ના રાખીએ હારની માનની વખાણની મારું નામ બોલાય મારી નોંધ લેવાય કે મને નિષ્ઠાવાળો કોક જગ્યાએ કહેવામાં આવે મને સમર્પણ વાળો કહેવામાં આવે હું રોજ આમ કરું છું એવું કહેવામાં આવે આવી કોઈ અપેક્ષા હૃદયના સંકલ્પમાંથી ટાળી નાખીએ એ જે સંકલ્પ આપણને રહ્યો આપણા કદાચ વખાણ ના કરે એવો સંકલ્પ રહ્યો પણ કશું ના થયું તે સંકલ્પ આપણને અંતકાળે નડશે શ્રીજી મહારાજની નજર આપણા પર ઠરશે નહીં આપણે તો આખી દુનિયાની નજર આપણી પર પડી કે ના પડી અરે આપણી બાજુમાં કોઈ રહેતું હોય એની નજર આપણી પર પડી કે ના પડી પણ શ્રીજી મહારાજનું મન જો આપણી ઉપર અટકી ગયું તો આપણું કામ થઈ જશે ગુરુજી જેવા મોટા પુરુષનું મન જો આપણી અટકી ગયું તો આપણું કામ થઈ જશે ભગવાનના એવા ઓલિયા સંતો ભક્તોના મન જો આપણી ઉપર અટકી ગયા તો આપણું કામ થઈ જશે માટે વખાણ સાંભળવાની ટેવ પોતાના વખાન થાય એવું એવા કર એવું થાય એવા સંકલ્પો એને પડ્યા મૂકી શ્રીજી મહારાજ અને મોટા પુરુષો હૃદયથી આપણી ઉપર રાજી થાય ભલેને આપણને એકેય વખત આખી જિંદગીમાં હાર ના આપ્યો હોય ભલેને આખી જિંદગીમાં એકેય વખત મોટા પુરુષે આપણને નામથી બિરદાવ્યા ના હોય ભલેને આખી જિંદગીની અંદર મોટા પુરુષ આપણને એક વખત પણ ભેટ્યા ના હોય પણ એના હૃદયની અંદર એવું રમતું હોય કે વાહ આ મુમુક્ષુ જબરો છે આવું એના હૃદયમાં રમતું હોય ને આટલું જ કરવાનું છે શ્રીજી મહારાજ ભલેને મનુષ્ય આકારે હાજર હોય ને આપણને એક વખત ભેટ્યા ના હોય પણ મહારાજના હૃદયમાં એમ રહે કે વાહ અહીં પડેલો ખૂણામાં આ જગ્યાએ પડ્યો છે પણ આ જબરો મુમુક્ષું છે જબરો બળ્યો છે જબરો શક્તિશાળી છે જબરું મને રાજી કરવાનું તાન છે તો મહારાજ આપણી ઉપર બહુ રાજી થાય આપણો કરેલો દાખલો પણ આપણા કામમાં આવે માટે આપણો કરેલો દાખલો આપણાથી થતી સત્સંગની મહેનત એ વ્યર્થ ન જાય આપણા કરેલા સાધન એને શ્રીજી મહારાજ ખરેખર રાજીપા રૂપે સ્વીકારે એના માટે ભગવાનના ભક્તે નિર્દંભપણે તમામ સાધનો કરવા જોઈએ શ્રીજી મહારાજનું આ બે વાતમાં મન અટકે છે એક તેજને વિશે જે મૂર્તિ છે એમાં અને બીજું જે કાંઈ કરે છે સત્સંગમાં એ બધું નિર્દંભપણે ભગવાનની પ્રસન્નતાને અર્થે કરે છે એવા સંત અને એવા ભક્તો ઉપર શ્રીજી મહારાજનું ફોકસિંગ વિશેષ રહે છે કહેતા શ્રીજી મહારાજ ત્યાં સ્થિર થઈ જાય છે જે શ્રીજી મહારાજ ક્યાંય બંધાતા નથી એ શ્રીજી મહારાજ એવા સંત અને ભક્તના હૃદયમાં અખંડ બંધાઈને રહે છે માટે આપણે પણ આ બે અનુસંધાન અખંડ રાખવા તેજને વિશે મૂર્તિ અને જે કાંઈ આપણે સારું કરીએ છીએ એમાં આપણા આજુબાજુના સંતો ભક્તો દ્વારા બહુ પ્રકારના આપણા વખાણ અથવા પોતાના મનમાં બહુ પ્રકારની પોતાની સરસાઈ સેવા ભજનાદિ જે કરતા હોય એમાં પોતાની સરસાઈ પોતાને એવા સંકલ્પો થયા કરે કે બધા ન્યૂન છે હું શ્રેષ્ઠ છું એ આપણા માટે બહુ વિઘ્નકારક બહુ જ મોટું પોઈઝન છે માટે એમાંથી આપણે સારા સંતો ભક્તો બધાએ આપણે બચવાનું છે તો શ્રીજી મહારાજ આપણી ઉપર રાજી થશે એવું મહારાજનું એ કહેવાનું તાત્પર્ય છે આગળ શ્રીજી મહારાજ હવે પોતાના પાંચ વાતનું જે અનુસંધાન રહે છે એની વાત કરશે એને આપણે સોમવારે કથામાં સાંભળશું આવતીકાલે વાલા ભક્તો શનિવાર છે મંદિરમાં સભા છે તો બધાએ ભક્તો ચોક્કસ આવતીકાલ શનિવારે મંદિરની અંદર પધારજો